जय जय श्री राम, जय श्री राम। मित्रों पहला तमे जेटला छूटा छूटा छो ने बधा साथे थई जाओ, कारण के आ कार्यक्रम बधाने साथे राखवानो छे, छूटा करवानो नथी। मात्र माध्यम क्रिकेट नथी, तमे नजीक आओ ने एटले आज क्रिकेट पाचड़ो भाव छे ई भाव प्रगट थाय। नकर आवी रीते तो तमे बधी जग्याए बेसो छो, एनो कोई अर्थ नथी। खरेखर आ टूर्नामेंट पाचड़ जे मेहनत छे, एनो जे लक्ष्य छे, ई हिंदू समाज ने एकत्रित करवानो छे। तो बधा ज मित्रों साथे आवी जाओ, मंचस्थ आदरणीय वडील श्री प्रद्युमन सिंह जी जाडेजा, जेओ अबड़ासा मत विस्तार ना एमएलए छे, साथे संत श्रेष्ठ श्री सोनालाल जी महाराज, महान श्री दिनेश गिरी जी बापू, शास्त्री श्री विशाल भाई, अने तमे बधाज हिंदू मित्रों, मंचस्थ राजकीय अग्रणीओ, सामाजिक अग्रणीओ, एनी साथे आ कार्ड मां जे खास विशेषता छे, कारण के मैं तमने पहला पण कीधुं के आ टूर्नामेंट नुं आनी पाछळनुं ध्येय शुं, लक्ष्य शुं, तो आजे तमे कार्ड जुओ छो। आ कार्ड मां समस्त हिंदू समाजना જેટલા પણ લખપત તાલુકામાં હિન્દુ સમાજો છે એ બધા જ સમાજોને આ કાર્ડમાં આવરી લેવામાં આવ્યા છે। એટલે આ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, આ ટુર્નામેન્ટ હિન્દુ સમાજને સમરસ કરવાનું એક માધ્યમ છે। અને લખપત તાલુકાના ઇતિહાસમાં ક્રિકેટ ટુર્નામેન્ટો કદાચ થઈ હશે, પણ હિન્દુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ पहली वक्त हिंदू युवा संगठन द्वारा आयो। काले रात्रे अमे सोमनाथ थी प्रवास कर्यो, 7 वागे घरे पहोंच्या। एना पछी मारी इच्छा नहोती अहीं आवानी, कारण के आखी रात नो उजागरो हतो, अने मैं कीधु आवडू दूर लखपत आपणे पहोंचीए ने समय घणो थई जाय, मोडू थई जाय एटले नथी जवू, पण घनश्यामसिंह अने दानुभानो खूब ज आग्रह हतो। मैं कीधु फाइनल मां हूँ चोक्कस आवीश, એટલે ત્યાંથી મનમાં એવું હતું કે નથી જવું, પણ આમના આગ્રહથી હું આવ્યો। પણ જ્યારે આ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યો ને ત્યારે આ ગ્રાઉન્ડમાં ખૂબ જ પોઝિટિવ સકારાત્મક એનર્જી મને મળી, અને અત્યારે એવું થાય છે કે આખી રાત અહીંયા જ રહેવાનું, કારણ કે અહીંયાનો માહોલ જ એટલો બધો ધર્મમય બની ગયો છે કે ઉર્જા જે થાક હતો એ અહીંયા આવી અને ઉતરી ગયો, અને એક નવી ઉર્જા નો સંચાર આ ગ્રાઉન્ડમાંથી મને થઈ રહ્યો છે। તમને મળે છે કે નથી મળતો એ મને ખબર નથી, પણ આ હું મારા અનુભવની વાત કરું છું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નથી, રાષ્ટ્રનું જાગરણ છે, રાષ્ટ્રને જગાવવાનું માધ્યમ છે। કારણ કે મારાથી પૂર્વવક્તા જે પણ કહી ગયા કે આપણે સરહદી વિસ્તારમાં છીએ, અને જો દેશની સરહદો મજબૂત નહીં થાય તો શું થશે, કે દેશમાં આતંકવાદીઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે। એટલે દેશની સરહદોને મજબૂત કરવા માટે દેશમાં યુવાન મજબૂત થાય, યુવાન જાગૃત થાય, અને યુવાન ક્યારે જાગૃત થશે? આપણે હિન્દુ સમાજમાં ખોટ કહીએ કે વિશેષતા કહીએ, આપણી જે જાતિ વ્યવસ્થા છે એના કારણે આપણે એકજૂટ નથી બની શકતા। ક્યાંક ને ક્યાંક આ જાતિ વ્યવસ્થા ન બની અને અડચણ રૂપ બની રહી છે, કારણ કે વ્યવસ્થા એટલે કોઈ પણ વસ્તુને સુગમતાથી ચલાવવાની એક સિસ્ટમ, પણ આ વ્યવસ્થા નહીં પણ એક જડતા જ્યારે બની ગઈ છે ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમસ્ત લખપત તાલુકો અને આ જેટલો પણ આપણો બોર્ડર વિસ્તાર છે ને એને મજબૂત કરવાનું એક માધ્યમ પણ બની રહી છે। કારણ કે આ દેશને ચાહવા વાળો હિન્દુ સમાજ છે, એમાં 100% શકને કોઈ સ્થાન નથી, હું શબ્દો ચોરીને ક્યારે બોલતો નથી, જ્યાં હિન્દુ છે ત્યાં જ રાષ્ટ્ર છે। આ દેશની ચિંતા હિન્દુ જ કરી શકે, જ્યાં જ્યાં હિન્દુ ઘટશે ત્યાં ત્યાં નવા દેશો ઉભા થશે, પાકિસ્તાન અફઘાનિસ્તાન ઇતિહાસ ભરેલો છે। એટલે રાષ્ટ્રનું નિર્માણ તો જ શક્ય છે જો હિન્દુ સમાજનું નિર્માણ મજબૂતીથી થાય। જ્યાં સુધી
हिंदू समाज एकजूट नहीं बने त्यार सुधी ना राष्ट्र सुरक्षित रहेशे ना राष्ट्र में रहेवा वाला लोको सुरक्षित रहेशे। એટલે જે અમારા દાનુ ભાઈ અને અમારા ઘનશ્યામ સિંહ અને એની સાથે હિન્દુ યુવા સંગઠનના દરેકે દરેક કાર્યકર્તાએ આ જે મહેનત કરી છે આ છેવાડાના વિસ્તારમાં, તો આ મહેનતને માત્ર ક્રિકેટની દ્રષ્ટિથી જોજો નહીં। તમે જેટલા પણ ખેલાડીઓ અહીં ઉપસ્થિત છો, એના પછી જે ખેલાડીઓ આવશે, આ ક્રિકેટ નથી, આ હિન્દુ સમાજને જોડવાનો એક યજ્ઞ છે। અને આ યજ્ઞમાં પવિત્રતાથી તમારાથી જો બને તો પવિત્ર આહુતિ આપજો, પણ આને તોડવાનો પ્રયાસ કરજો નહીં, આને વધારેમાં વધારે મજબૂત કરજો। કારણ કે આ એમ જ નથી થતું, છેલ્લા 7 દિવસના અંતરમાં અહીંયા કેમ લાઇટ પહોંચી હશે દાનુભાઈ અને ઘનશ્યામસિંહને ખબર છે। બહુ જ મહેનત પછી જ્યારે આપણે આજે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો, ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી એકતા વધારે મજબૂત થાય। આ ક્રિકેટના માધ્યમથી જેટલા પણ તાલુકાના યુવાનો જોડાય, એ પાછળ પણ ક્રિકેટ પછી પણ આ જ રીતે જોડાયેલા રહે। અને જે ક્રિકેટ લક્ષી વાત કરું, તો તમે હવે જ્યારે ક્રિકેટ રમવા જશો ત્યારે 11 ખેલાડી ફિલ્ડમાં હશે અને 2 જણા ક્રીઝ ઉપર હશે, બરાબર? 11 ખેલાડી ફિલ્ડમાં હશે અને 2 જણા ક્રીઝ ઉપર હશે। જો ફિલ્ડિંગ તમારી નબળી હશે તો રન જશે, કેચ છૂટશે। 11 ખેલાડી જો સક્ષમ નહીં હોય, જે ટીમના ખેલાડી 11 સક્ષમ નહીં હોય, એ ટીમ હારશે, બરાબર છે? જે ટીમના 11 ખેલાડી મજબૂત હશે, એ ટીમ જીતશે। તો અહીંથી તમારે સમજવાનું છે, સમરસતા શું કામ? કોઈક સમાજ મજબૂત છે, કોઈ સમાજ નિર્બળ છે, પણ નિર્બળ છે એને આપણે મજબૂત કરવાનો છે। કારણ કે અત્યારે સમાજની પરિસ્થિતિ પણ આ ક્રિકેટ જેવી છે, જો હિન્દુ સમાજનો એક પણ સમાજ નબળો રહી ગયો તો આ રાષ્ટ્ર નિર્માણનું જંગ આપણે જીતી નહીં શકીએ। અને ચોક્કસ આ દેશને તોડવા વાળો વર્ગ, આ દેશને ખતમ કરવા વાળો વર્ગ આ મેચ જીતી જશે। તો આપણે શું કરવાનું છે? આપણે મેચ હિન્દુ સમાજને જીતાડવાની છે। કઈ રીતે જીતશે હિન્દુ સમાજ? હિન્દુ સમાજનો દરેકે દરેક વર્ગ મજબૂત અને નિર્ભય રહે, એકજૂટ રહે, જેથી આપણે આ રાષ્ટ્ર નિર્માણની મેચ જીતી શકીએ। તો આ મેચને, આ ક્રિકેટ ટુર્નામેન્ટને આ દ્રષ્ટિથી આપણે જોવાનું છે કે આપણા દરેકે દરેક અંગ મજબૂત થાય, આપણે સમરસ બનીએ, આપણી જાતિ વ્યવસ્થા ઘર પૂરતી ચોક્કસ હોય, આપણી સમાજવાળી પૂરતી ચોક્કસ હોય, પણ જ્યારે રાષ્ટ્ર નિર્માણની વાત આવે, જ્યારે રાષ્ટ્રને જરૂર પડે, ત્યારે આપણે હિન્દુ તરીકે પોતાની ઓળખ આપીએ। અને રાષ્ટ્રનો અર્થ જ હિન્દુ થાય છે। ઘણા મિત્રો એમ કહેતા હોય છે કે હિન્દુવાદ તો ઠીક છે, પણ અમે રાષ્ટ્રવાદી લોકો છીએ। કારણ કે સ્પષ્ટ બોલવું એ પણ અત્યારે બહુ કઠણ સમય છે। ભારત માતા કી જય ચોક્કસ, પણ ભારત માતાના રક્ષણ માટે હિન્દુત્વનો જયકાર જો નહીં થાય તો ભારતનું રક્ષણ થઈ શકશે નહીં। આ રાષ્ટ્રમાં રહેવા વાળો હિન્દુ વર્ગ છે, આ રાષ્ટ્રનું રક્ષણ કરવા વાળો હિન્દુ વર્ગ છે। એટલે રાષ્ટ્રને બચાવવા માટે દરેકે દરેક હિન્દુને જાગૃત થવું પડશે, અને વિશેષ લખપત તાલુકાની જવાબદારી વિશેષ છે। કારણ કે તમે સરહદના સંત્રીઓ છો, તમે ચોકીદારો છો આ વિસ્તારના। જો તમે નબળા પડ્યા તો નખત્રાણા નહીં સચવાય, નખત્રાણા નબળું પડ્યું તો ભુજ નહીં સચવાય। આજે એક જેહાદી પ્રવૃત્તિ છે, જે દિવસે ને દિવસે જે વધી રહી છે, એને રોકવા માટે તમારે આ તાલુકામાં મજબૂત થવું પડશે, હિન્દુ યુવા સંગઠન સાથે જોડાવું પડશે, અને જે પણ એના અધિકારીઓ છે, જે સંગઠન ચલાવી રહ્યા છે, એના હાથને તમારે બધાએ મજબૂત કરવા પડશે। તમારી રાજકીય વિચારધારા ગમે તે હોય, પ્રદ્યુમનસિંહે જેમ વાત કરી કે રાજકીય વિચારધારાથી આપણી વચ્ચે અંતર ના આવવું જોઈએ। તમે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હો, એ પક્ષ સાથે કામગીરી કરો, પણ વાત જ્યારે ધર્મની આવે, વાત જ્યારે આપણા સમાજની આવે, ત્યારે પક્ષાપક્ષી ભૂલી અને એકજૂટ થઈ અને સમાજના હિત માટે અવાજ ઉપાડો, આ જ આ ટુર્નામેન્ટનો કોન્સેપ્ટ છે।
तो आज रीते अपने आगळ वधीए आ क्रिकेट ने हिंदू समरसतानुं माध्यम बनावीए अने देश विरोधी तत्वों विरुद्ध गौ हत्यारा विरुद्ध लव जिहादियों विरुद्ध सतत जागृत रहिए अंगत स्वार्थ माटे समाज ने नुकसान जाए एवं कोई पण कृत्य करिए नहीं अने समाज ना जेटला पण नबळा भागो छे एने मजबूत करवानो सतत प्रयास करिए एटले फरी एक वखत आप बधाने कहेवा मांगीश के जे टीम ना 11-11 खिलाड़ियों मजबूत हशे ईज टीम जीतशे एटले हिंदू समाज ने पण आज रीते एना दरेक पासा ने एना दरेक वर्ण ने एनी दरेक जाति ने अपने बधाए मजबूत करवानी छे अने भारत देश ने विश्वगुरु बनावानो छे। तो आज शुभकामनाओं साथे आयोजक मारा जे पण कार्यकर्ता मित्रों छे दानुभा घनश्यामसिंह जेटला पण बधाना नाम नहीं लो पर तमे बधा ज अमारा माटे आदरणीय छो कारण के तमे राष्ट्र निर्माण ना कार्य मा काम करी रह्या छो। तो आपनी आ भावना ने पण हुं वंदन करू छुं अने एक समय हतो मारा ज आपने आप जे बोल्या एक समय हतो के लखपत मा हिंदुओं ने आ रीते भेगा करवा सरल नहोता दया परनी परिस्थिति में मारा नजरों थी जोई छे त्यारे अमने अहींया कोई व्यक्ति ने सुकान सोंपवानुं आवतुं ने त्यारे कोई जवाबदारी लेवा तैयार नहोतुं। आज थी 3 वर्ष पहेलानी आज विस्तारनी परिस्थिति छे पण त्यारे अमारी पसंदगी दानुभाव उपर के भाई आ व्यक्ति में कंईक करंट छे अमे 20 वोट समझी अने दानुभा ने आप्यो तो भाई 20 वोट जेटलो प्रकाश थशे पण आ दानुभा अत्यारे 500 वोट थी पण वधारे ऊर्जा थी प्रकाशित आखा तालुका ने करी रह्या छे। अमारा माटे गर्वनो विषय छे अने हिंदू युवा संगठन तरफ थी आप बधाने खातरी आपू छू के ज्यार सुधी आ संगठन नो एक पण युवान कोई पण गामडा मां हशे त्यां हिंदू समाज क्यारे पण भयभीत रहेशे नहीं। हिंदू समाज ने तोड़वा वाला ने क्यारे पण साकी लेवामां आवशे नहीं। गौ हत्या क्यारे पण थवा देवामां आवशे नहीं। लव जिहाद नो लैंड जिहाद नो मजबूती थी प्रतिकार करवामां आवशे अने समाज ना हितों ना रक्षण माटे हिंदू युवा संगठन सतत तत्पर रहेशे अने भारत ना कोई पण खूणे तमे जाओ ज्यां पण तमने जरूरत पड़े त्यां तमने संगठन दरेके दरेक रीतनी मदद करशे एनी अहींथी हुं तमने बधाने खातरी आपुं छुं। जय जय श्री राम। जय श्री राम।